ચતુર્થી નિમિત્તે 108 લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો. કેશોદના ખમીદાન ગામે ભક્તિ જ્ઞાન ભવન આશ્રમમાં માટીના ગણપતિ બનાવી સુશોભન સાથે આશ્રમમાં પૂજા અર્ચના સાથે 108 લાડુનો ભોગ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી. હિન્દુ ધર્મમાં ગણેશજી સર્વોપરી સ્થાન ધરાવે છે. ગણેશજી વિઘ્નહર્તા દેવ છે. વિઘ્ન અને સંકટોથી બચાવી જીવનના દરેક સપનાઓ અને ઈચ્છાઓ પૂરી કરનારા દેવ માનવામાં આવે છે. દર વર્ષે ભારતભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, પણ હાલમાં કોરોના મહામારીના કારણે ગણેશ ચતુર્થીની સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેશોદ તાલુકાના ખમીદાણા ગામે આવેલ ભક્તિ જ્ઞાન ભવન આશ્રમમાં વ્યાસ પરિવાર દ્વારા છેલ્લા 20 વર્ષથી ગણેશ ચતુર્થીની ઘરે ઘરે જઈ સહપરિવાર સાથે ઉજવણી કરવામાં આવે છે. જ્યોત્સનાબેન વ્યાસ દ્વારા ભક્તિભાવ સાથે પોતાના હાથે માટીના ગણેશની મૂર્તિ બનાવી વિવિધ શણગારો સાથે સહપરિવાર દ્વારા પૂજા સાથે પ્રાંત મધ્યાહન સાંસદ સાયન આરતી કરવામાં આવે છે. આજે ગણેશ ચતુર્થી નિમિત્તે 108 લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો છે અને ભક્તિ જ્ઞાન ભવન આશ્રમમાં રહેતા સમગ્ર વ્યાસ પરિવાર દ્વારા ગરવા ગજાનનના મંત્રોચ્ચાર જાપ પૂજા સાથે પ્રાર્થના કરી સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી બચાવવા ગરવા ગજાનન કૃપા કરી સુખ સમૃદ્ધિ શાંતિ આપે તેવી વિઘ્નહર્તા ગણેશજીને પ્રાર્થના કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના લોકકલ્યાણ અર્થે ભક્તિ જ્ઞાન ભવન આશ્રમમાં શ્રાવણ મહિના નિમિત્તે પણ આખો મહિનો ભગવાન ભોરાનાથની પૂજા કરવામાં આવી હતી, તેમજ દરેક ધાર્મિક તહેવારોની પણ ભક્તિ જ્ઞાન ભવન આશ્રમમાં ઉજવણી કરવામાં આવી છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.